श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय प्राइमरी सेक्शन। हूँ जिज्ञासा पटेल। ऑनलाइन शिक्षण में नवा सत्र थी दरेक वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज अपने बाळ मित्रों नवा सत्र में हिंदी विषय में पाठ एक नई राह तेना विषे आपणे परिचय मेळवीशुं। बाळ मित्रों अहीं आपणे परिचय पाठ्यपुस्तक अने स्वाध्याय पोथी बन्नेना आधारे तैयार करवामां आव्यो छे, तो तेनो तमे सारी रीते माहितगार बनो अने परिचय मेळवो। नई राह। अहीं तमने केटलाक चित्रों आपवामां आवेला छे। आ चित्रोनी नीचे तमने एक एक चित्रनी नीचे खाली जग्या आपवामां आवी छे, तो ए चित्र तमारे ओळखवानुं छे अने ए चित्रने शुं कहेवाय हिंदीमां ते तमारे याद करवानुं अने तेना आधारे तमारे लेखन करता जवानुं छे। सौ प्रथम आपणे जोईए तो अहीं तमने मोरनुं चित्र आपेलुं छे। हवे बाळ मित्रो घणा खरा चित्रों विशेनुं ज्ञान तेने हिंदीमां शुं कहेवाय गुजरातीमां शुं कहेवाय बंने विषे आपणे माहितगार बनेला छीए। अगाउना धोरणमां पण पहेलुं धोरण बीजुं धोरण त्रीजुं धोरण त्रणेय धोरणમાં ઘણા બધા ચિત્રો વિશે તમે માહિતગાર બની ચૂક્યા છો, તો તેના આધારે આપણે અહીં કેટલાક ચિત્રો જોઈશું અને તમારે તેને યાદ કરી અને લેખન કાર્ય કરવાનું છે। સૌ પ્રથમ આપણે જોઈએ તો મોર, સાથે સાથે એ પણ યાદ કરવાનું કે તેને હિન્દીમાં શું કહેવાય, કારણ કે અહીં આપણે માત્ર જ હિન્દીની ભાષા જ ઉપયોગમાં લેવાની છે। અહીં બાળ મિત્રો મોરને હિન્દીમાં મોર જ કહેવાશે, એટલે અહીં તમને લખેલું બતાવેલું જ છે મોર। પછીનું ચિત્ર છે ઘર, હિન્દીમાં ઘર જ કહેવાશે। ત્યાર પછી ત્રીજું ચિત્ર છે ઘોડાનું, ઘોડાને પણ હિન્દીમાં ઘોડા એવું કહેવાશે। ગુજરાતીમાં આપણે ઘોડો તેવું કહીએ છીએ, પરંતુ અહીં હિન્દીમાં ઘોડા। ત્યાર પછી હાથીનું ચિત્ર છે, હાથીને પણ હાથી જ કહેવાશે, રથ એટલે રથ। પછી જોઈએ તો તમને અહીં અલગ અલગ ચિત્ર આપેલા છે, તેના નામ જોઈશું। પ્રશ્ન બે, કોષ્ટક કે નામ ચુનકર, કોષ્ટક સે નામ ચુનકર ચિત્ર કે નીચે લીખીએ। અહીં તમને ચિત્રો આપેલા છે અને એની નીચે જે ખાનું આપેલું છે ત્યાં તમારે ચિત્રનું નામ લખવાનું છે હિન્દીમાં। તેના ઉપર એક કૌંસ આપેલો છે અને એ કૌંસમાં તમને ચિત્ર આધારે નામ આપેલા છે, તેમાંથી તમારે શોધી અને ચિત્રના નામ લખવાના છે। તો તમે જોઈ શકો છો પહેલું ચિત્ર પોપટનું છે, એ પોપટને હિન્દીમાં તોતા એવું કહેવાય, તો ઉપર કૌંસમાં તોતા જ્યાં લખ્યું હોય ત્યાંથી તમારે શોધી અને લખવાનું। એ જ રીતે પતંગને પતંગ જ કહેવાશે। છત્રી, છત્રીને હિન્દીમાં છાતા। ટમેટો, ટમેટોને હિન્દીમાં ટમાટર। અને વાસણ ઘડનારો, જેને હિન્દીમાં આપણે ઠઠેરા તેવું કહીએ છીએ। તો બાળમિત્રો ગુજરાતી સાથે સાથે આપણે હિન્દી ભાષાનું પણ જ્ઞાન લેતા જવાનું છે, તો આ રીતે તમારે લેખન તૈયાર કરવાનું છે। પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, તેમાં પણ આ જ રીતે કૌંસમાં કેટલાક ચિત્રોના નામ આપેલા છે, તેમાંથી શોધી અને તમારે ચિત્ર ઓળખી
હિન્દીમાં નામ લખવાનું છે. મોટર, મોટરને મોટર કહેવાશે. વૃક્ષ, ઝાડ, તેને હિન્દીમાં પેડ. ડમરુ, ડમરુને હિન્દીમાં ડમરુ. પપીતા, જેને આપણે ગુજરાતીમાં પપૈયું તેવું કહીએ છીએ, તો પપૈયાને પપીતા. અને ઋષિ મુનિને આપણે ઋષિ જ કહીએ છીએ. તો કેટલાક ચિત્રો અને શબ્દો એવા હશે કે જેને ગુજરાતી અને હિન્દી બંનેમાં આપણે સરખું બોલતા હોઈએ છીએ. પછી ત્યાર પછી બીજા ચિત્રો જોઈએ તો ધનુષ ને ધનુષ, સીડી ને સીડી. જુઓ, આપણે બોલીએ છીએ સીડી, અહીં તમારે ડીના બદલે ઢીનો ઉપયોગ કરી સીડી, આ રીતે તમારે શબ્દ તૈયાર કરવાનો છે. પછી જોઈએ તો ક્ષત્રિય, થન અને સપેરા. સપેરા એટલે મદારી, થન એટલે જે ગાયના આંચળ હોય તેને આપણે થન કહીએ છીએ. ત્યાર પછી આગળના ચિત્રો જોઈશું. અહીં તમને કેટલાક મૂળાક્ષરો આપેલા છે, એ મૂળાક્ષરોનું તમારે સુંદર એટલે કે સારા અક્ષરે અને વ્યવસ્થિત વળાંક સાથે તમારે તેનું લેખન કરવાનું છે. ગ, મ, ન, ર, ષ, સ, જ્ઞ, ક્ષ, વ, પ, ષ અને ટ, આટલા મૂળાક્ષરોનું તમારે તેની નીચે જે આ જગ્યા આપેલી છે તેમાં તમારે હિન્દીમાં વળાંક સાથે અને સુંદર અક્ષરે તમારે લેખન આ રીતે કરવાનું છે. ત્યાર પછી જોઈએ તો ફરી પાછા અહીં ચિત્રો આપેલા છે, એ ચિત્રોને હિન્દીમાં શું કહેવાય તે તમારે સાથે સાથે જોતું જવાનું છે. બકરીને હિન્દીમાં બકરી જ કહેવાશે. તરાજુ, આપણે ગુજરાતીમાં ત્રાજવું એવું કહીએ છીએ, પરંતુ અહીં હિન્દીમાં તેને તરાજુ કહેવાશે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ છીએ, જેમ કે કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ, તો આ બધી વસ્તુ એવી છે કે જ્યાં તમને વજન વગર આપી શકીએ નહીં. માનો કે તમે કરિયાણાની દુકાનમાં 1 કિલો ખાંડ લેવા જાઓ છો, તો 1 કિલો ખાંડ જોખવા માટે દુકાનદારને ત્રાજવાની જરૂર પડે. તો અહીં આ જે ત્રાજુ છે તેને હિન્દીમાં તરાજુ. નળ ને નલ, કુંડુ જેમાં આપણે છોડ વાવતા હોઈએ છીએ, તો બાળમિત્રો તેને હિન્દીમાં ગમલા. અને કમળને કમલ. ત્યાર પછી આપણે જોઈએ તો માછલીને મછલી, પતંગિયાને તિતલી, કાગડાને કૌવા, બળદને બેલ અને રીંછને ભાલુ. આ રીતે આપણે સાથે સાથે ગુજરાતી અને હિન્દી બંને ભાષા શીખતા જઈશું અને તમારે સારા અક્ષરે લેખન કરતા જવાનું છે. હવે ફરી પાછા અહીં કેટલાક ચિત્રો આપેલા છે. નાકને નાક, ભીંડાને ભીંડી, કેળું, કેળુંને હિન્દીમાં કેલા, વાંદરો, વાંદરાને હિન્દીમાં બંદર અને ચાંદા મામાનું ચિત્ર છે, તો ચંદ્રને હિન્દીમાં ચાંદ તેવું કહીશું. જુઓ બાળમિત્રો, દરેક ચિત્ર પર તમને કૌંસમાં શબ્દો આપેલા જ છે, એ ચિત્ર આધારે તમારે શબ્દની ઓળખ કરવાની છે વાંચન દ્વારા. અને દરેક ચિત્રની નીચે તેનું સાચું નામ શોધી અને લખવાનું છે. ત્રિશુલ, ત્રિશુલને ત્રિશુલ. આમલી, આમલીને હિન્દીમાં ઇમલી. ગુલાબને ગુલાબ, ઉંદરને ચૂહા,
ફ્લાવર ને ફૂલગોભી, આપણે જે ફ્લાવર હોય છે તેને ફૂલગોભી હિન્દીમાં કહીશું. ત્યાર પછી આગળ જોઈએ તો અહીં આપણને દરજી જે આપણને સિલાઈ કામ કરી આપતા હોય છે તેને આપણે દરજી કહીશું. કેરીને આમ, દૂધીને લોકી, સસલાને ખરગોશ અને રેલગાડીને રેલ. તો અહીં પણ તમને ચિત્રની નીચે જગ્યા આપેલી છે ત્યાં તમારે શોધી નામ લખવાના છે. ફરી પાછા આગળ જોઈશું. ચમચીને ચમચ, મૂળાને મૂલી, ઊનને ઊન, જહાજને જહાજ, દાડમને અનાર. બાળમિત્રો, અહીં માત્ર ચિત્ર જોઈ અને આપણે આનંદ નથી લેવાનો, પરંતુ કયા ચિત્રને હિન્દીમાં શું કહેવાય તેનું જ્ઞાન મેળવવાનું છે અને હિન્દીમાં કઈ રીતે લખાય તેની પણ સમજૂતી લેવાની છે. તો સાથે સાથે તમારે વાંચન અને લેખન અને ચિત્રની ઓળખ કરતા જવાની છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગાજર, ગાજરને હિન્દીમાં ગાજર જ કહેવાશે. પછી છે હળ. ખેડૂત છે એ આ હળનો ઉપયોગ કરતો હોય છે ખેતી કરવા માટે, તો તેને આપણે હળ તેવું કહીશું. પછી છે સફરજન. સફરજનને હિન્દીમાં સેબ. ખાંડણી. ખાંડણીને હિન્દીમાં ઓખલી અને ઘુવડને હિન્દીમાં ઉલ્લુ તેવું કહીશું. ત્યાર પછી આગળ જોઈએ તો અહીં તમને ફરી પાછા ચિત્રો આપેલા છે, પરંતુ બાળમિત્રો આગળના બધા જ ચિત્રો મિક્સ હતા, એટલે કે બધા અલગ અલગ હતા. અમુક ચિત્ર પક્ષીના, અમુક ફળના છે, અમુક સેવકના છે, અમુક શાકભાજીના છે, એવા બધા મિક્સ હતા. હવે માત્ર આપણે અહીં જોઈશું ફળ વિશે. કોષ્ટક સે ફળ કા નામ ચુનકર, ચિત્ર કે નીચે લિખીએ. તમને કેટલાક અહીં ફળોના ચિત્રો આપેલા છે, એ ચિત્રો ઓળખી તે કયું ફળ છે તેનું નામ તમારે ઉપર આપેલા કૌંસમાંથી શોધી અને દરેક ચિત્રની નીચે સાચું નામ તમારે હિન્દીમાં લખવાનું છે. પપૈયું. પપૈયાને હિન્દીમાં પપીતા. દ્રાક્ષ. દ્રાક્ષને હિન્દીમાં અંગૂર. કેરી. કેરીને હિન્દીમાં આમ. સફરજન. સફરજનને હિન્દીમાં સેબ. અને દાડમ. દાડમને હિન્દીમાં અનાર કહેવાશે. તો બાળમિત્રો, અહીં આપણે 5 ફળોના નામ હિન્દીમાં શીખ્યા. આ સિવાયના ઘણા બધા ફળો છે, એ ફળોના ચિત્રો તમારે ઓળખવાના છે, તેને હિન્દીમાં શું કહેવાય તે તમારા મમ્મી પપ્પા કે બા દાદાની મદદ દ્વારા તમારે જ્ઞાન મેળવવાનું છે. ફરી પાછા આપણે આગળ જોઈશું શાકભાજી વિશે. અહીં તમને કેટલીક શાકભાજી આપી છે, આ શાકભાજીને હિન્દીમાં શું કહેવાશે? જો બાળમિત્રો, દરેક શાકભાજીને તમે ગુજરાતીમાં તો તમને ખ્યાલ જ છે કે રીંગણ, ભીંડો, દૂધી, મૂળો અને ફ્લાવર, આ આપણે ગુજરાતીમાં બોલ્યા. હવે તેને હિન્દીમાં શું કહેવાય એ આપણે જ્ઞાન મેળવીશું. રીંગણ ને હિન્દીમાં બેંગન, ભીંડો હિન્દીમાં ભીંડી, દૂધી, દૂધીને હિન્દીમાં લૌકી, મૂળો મૂલી, ફ્લાવરને હિન્દીમાં ફૂલગોભી કહીશું. ત્યાર પછી આપણે જોઈશું માત્ર પક્ષીઓના નામ. અહીં તમને કેટલાક પક્ષીઓ આપેલા છે, એ પક્ષીઓના ઉપર જે નામ આપ્યા છે તેમાંથી સાચું નામ શોધી અને દરેક પક્ષીને નીચે સાચું નામ હિન્દીમાં લખવાનું છે.
सौ प्रथम मोरनु चित्र छे। बाळमित्रो आपणे अगाउ पण जोई गया, आज विडियोमां मोरने मोर कहीशुं, पोपट ने तोता, कूकड़ो एने मुर्गा, घुवड़ घुवड़ ने उल्लू, कागड़ो कागड़ा ने कौवा, आ रीते कहीशुं। ત્યાર પછી આગળ જોઈએ તો કેટલા પ્રાણીઓના નામ આપ્યા છે બાળમિત્રો। અહીં પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી, જીવજંતુ એ રીતે આખો પાંચ અલગ અલગ ચિત્રો આપેલા છે, તેને તમારે ઓળખવાના છે। વાંદરાને બંદર, સસલાને ખરગોશ, બળદને બેલ, ખિસકોલીને ગિલહરી અને રીંછને ભાલુ, આવું કહીશું। આ ચિત્રો બધા છે એ આપણે ત્રીજા ધોરણમાં બીજા ધોરણમાં પણ શીખી ગયા છીએ। હવે અહીં તમને કેટલાક સેવકોના નામ આપેલા છે। સેવકો એટલે શું? તો કે રોજબરોજ જે તમને ઉપયોગી થાય છે એને આપણે સેવક કહીશું। દરજી છે તો એ તમારી કપડાની સિલાઈ કરી આપે છે, તો એ આપણને ઉપયોગી થયા। ખેડૂત છે એ આપણને ધાન આપે છે, અનાજ આપે છે, તો એ આપણને ઉપયોગી થયા। તો આવા કેટલાક સેવકો છે તે આપણે જોઈશું। પહેલું છે દરજી, દરજીને દરજી જ કહીશું। ખેડૂત, ખેડૂતને હિન્દીમાં કિસાન, કુંભાર, કુંભાર જે માટલા બનાવે છે માટીમાંથી તેને આપણે કુંભાર કહીશું, તેને હિન્દીમાં કુંભાર। વાસણ ટીપનારો જે છે તેને આપણે હિન્દીમાં ઠઠેરા, અને મદારી, મદારીને આપણે સપેરા તેવું કહીશું। તો અહીં બાળમિત્રો આપણે ઘણા બધા ચિત્રો વિશે માહિતી લીધી, તો એ જ રીતે તમારે અન્ય પુસ્તક દ્વારા અથવા તો કોઈ એવી ન્યૂઝપેપર દ્વારા અથવા એ સિવાય કોઈ માહિતગાર તમારી પાસે પુસ્તક હોય તો તેમાં આપેલા ચિત્રો, જેમ કે શાકભાજી છે, ફળ છે, સેવકો છે, કોઈ સાધનો છે, તો એ બધાના જ ચિત્રો તમે એકઠા કરી અને તમે રફ નોટમાં તેને લગાવો અને હિન્દીમાં શું કહેવાય તેના વિશે જ્ઞાન મેળવો। ચાલો આપણે ફરી પાછા મળીશું નૈરા માટે। ધન્યવાદ।